శ్రీ ఎస్టీవీఎస్ శారద విద్యా మందిర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాకు హార్ది స్వాగత છે విద్యార్థి મિત્રો આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણમાં પાઠ 8 નું નામ છે આપણા કામ આપણા કામમાં આ પાઠમાં બધી સંસ્થાઓ શું શું કાર્ય કરે છે તેના વિશેની માહિતી આપેલી છે તે આપણે મુદ્દા तो अपना गांव के शहर में बधा लोगो माटे घणी बधी सगवडो उभी करवामां आवे छे तेनो बधा ज लोगो जो सहयारो उपयोग करता होय छे आथी तेने जाहेर मिलकत कहेवाय तो जाहेर मिलकत कोने कहीशुं मंदिर बगीचो पछी दवाखानुं शाळा ए बधी आपणी जाहेर मिलकतो छे अने खानगी मिलकत जाहेर मिलकत तो बधा ज લોકો સહિયારો ઉપયોગ કરે અને જ્યારે ખાનગી મિલકતનો કોણ ઉપયોગ કરે તો જે મિલકતનો ઉપયોગ ફક્ત તેનો માલિક જ કરી શકે તેને આપણે ખાનગી મિલકત કહીશું પછી ગ્રામ પંચાયત તો ગ્રામ પંચાયત શું કાર્ય કરે તો ગ્રામ પંચાયત આપણને પીવાના પાણીની સગવડો પૂરી પાડે છે પછી ગંદા પાણીના નિકાલ માટે ગટરોની વ્યવસ્થા કરે છે કાચા રસ્તાને પાકા બનાવવા માટે પણ તે આપણું કાર્ય કરે છે પછી ગામમાં દીવાબત્તીની પણ વ્યવસ્થા કરે છે ગામના ધૂળિયા રસ્તાઓને પાકા રસ્તા બનાવવા માટે પણ તેઓ ઉપયોગી છે પછી પીવાના પાણી માટે જાહેર નળની વ્યવસ્થા કરે છે પછી નગરપાલિકા મહાનગરપાલિકા પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ શું કાર્ય કરે તો પોસ્ટ ઓફિસ એ આપણી આપણા પત્રોને એક જગ્યાએથી એક ગામથી બીજે ગામ મોકલવા માટેનું કાર્ય કરે છે પછી લાઇટ બિલ ટેલિફોન બિલ ભરવાની પણ વ્યવસ્થા આપણે પોસ્ટ ઓફિસમાં હોય છે પછી પોલીસ સ્ટેશન તો પોલીસ શું કાર્ય કરે છે તો પોલીસ એ હોય તો ચોરી લૂંટફાટ મહામારીના જે બધા ઝઘડા હોય તેને અકસ્માત થાય પછી તે લોકો બધી જ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે અને જે ગુનેગાર હોય તેને ત્યાં પોલીસ સ્ટેશને લઈ જઈ અને તેને ગુનો કે દંડ ફટકારે છે પછી બેંક શું કાર્ય કરે છે તો બેંક આપણા પૈસાની લેવડ દેવડનું કાર્ય કરે છે પછી આપણે કિંમતી ચીજ વસ્તુઓ નાણાં બધું સાચવવાનું કાર્ય બેંક કરે છે પછી આપણે જ્યારે પૈસા જો પૈસાની જરૂર હોય ત્યારે બેંક આપણને પાછા પણ આપે છે તેમાં આપણે મકાનની લોન તે પણ આપણને આપે છે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શું કામ કરે તો એને કહેવાય છે આપણે સરકારી દવાખાનું તો સરકારી દવાખાનામાં ડોક્ટર હોય એ દર્દીને તપાસે છે પછી તેને યોગ્ય દવા આપી તેની સારવાર પણ કરે છે પછી હોસ્પિટલ હોસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે હોય છે પછી ન્યાયાલય ન્યાયાલયમાં શું કરે તો ન્યાયાલયનું કાર્ય શું છે તો લોકોના પરસ્પરના ઝઘડા અને મારામારીના તેમજ નાણાં કે મિલકતની લેવડ દેવડના પ્રશ્નોનો શાંતિપૂર્વક અને ન્યાય નિકાલ લાવે છે આ માટે ન્યાયાધીશ બંને પક્ષના વકીલો હોય એ બંને પક્ષના વકીલોને બંને વકીલોની દલીલો સાંભળી અને કેસનો ચુકાદો લાવે છે અને જે ન્યાયાલય હોય તે ગુનેગારને દંડ કે સજા કરે છે એમ જાહેર સંસ્થાઓ લોકોની જરૂરી સગવડો પૂરી પાડે છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય છે પછી નગરપાલિકાના વડાને પ્રમુખ કહેવાય છે મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય છે પછી ગ્રામ પંચાયતના વહીવટ માટે શું હોય તલાટી પછી નગરપાલિકાના વહીવટ માટે ચીફ ઓફિસર હોય છે તો મહાનગરપાલિકાના વહીવટ માટે કોણ હોય તો મ્યુનિસિપલ કમિશનર હોય છે તો પોસ્ટ ઓફિસ આપણી ટપાલ બીજા ગામમાં શહેરમાં કે વિદેશમાં લખેલા સરનામે પહોંચાડવાનું તથા
116 પાના નંબર ઉપર જુઓ તમે કે આને શું કહેવાય તો આને પોસ્ટ કાર્ડ કહેવાય શું કહેવાય પોસ્ટ કાર્ડ પછી આને આંતરદેશીય પત્ર અને આ પરબિડીયા કે કવર પછી આ ટિકિટ છે આપણે જ્યારે ટપાલ લખીએ કે પરબિડીયા પોસ્ટ કાર્ડ ઉપર આપણે ટિકિટ લગાવવાની હોય છે આ બંને ટિકિટો છે અને પછી પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં આપણી જરૂરી કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે